हमने भगवान जी के दरक्षेत्र जुदी जुदी रीते ऑनलाइन पर सभा चालू राखी है। खरेखर ब्लेसिंग इन डिस्गाइज जेवुं पण कहेवाय, ब्लेसिंग इन डिस्गाइज एटले शुं के आज आपणे आशीर्वाद रूप छे। आम जोईए तो मुश्किली पण छे કોરોનાનો, અત્યારે તો ખૂબ ઉપદ્રવ બી વધી ગયો છે કોરોનાનો, અને કેટલાય લોકોને આપણા સત્સંગીને બી પોતે લાભ મળતો જાય છે એનો, અને આપણે બધાને ઘણું દુઃખ બી થાય છે, પ્રાર્થના બી કરીએ છીએ કે બધાનું સારું થાય, અને મોહનસાહેબ મહારાજ ત્યાં આગળ નેનપુરમાં બિરાજે છે એ પણ પોતે મનસુભા તો કરે છે બધી પ્રકારના કે બનતી જાય, પણ હકીકતમાં તો બધું ચાલવા જતા એવું લાગે છે, કારણ કે બધી કરતા કરતા ભગવાન છે, એની મરજીના પાંદડું ગળે નહીં એ વાત સાચી છે, ધારે તો બધું જ કરી શકે એમ છે, પણ ભગવાનની ઈચ્છા જે હોય તે આપણે તો ક્યાં આપણે કઈ કહી શકે એવું પણ છે નહીં, આપણે ભગવાનનું ભજન કરીએ, સત્સંગ કરીએ, સેવા કરીએ, અને આ જે લાભ આપણને મળેલો છે એનો લાભ આપણે લઈ લઈએ, જીવનની અંદર મોટા મોટી કમાણી આ છે, આપણા જીવનની અંદર મોટા મોટી કમાણી કહેવાય તો બી આ જ છે કે આપણે ભગવાનનું ભજન કીર્તન સત્સંગ સેવા કરી લઈએ, આપણા જીવનની અંદર મોટા મોટી કમાણી છે, આપણે બહુ મોટો ભાગ્યશાળી છે, આપણા મોટા ભાગ્ય કેવાની વસ્તુ આપણને મળી છે, ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ, આપણી પ્રાપ્તિનો વિચાર કરીએ તો આપણે કઈ નથી, અને મારા કે વહેલામાં બધા જવાનું છે, બીમાર હોય કે ના હોય, કોરોના લાગુ પડે કે ના પડે, બધાએ જવાનું તો કરવું કઈ નહીં, ત્યારે તો બધાએ કરવાની, અને બધાએ મનુષ્ય દેહ શાને માટે છે, સાહેબ રાજી કરવા માટે ભગવાનને, બાકી તો આ લોકનું વ્યવહારિક કામ માટે તો લખે છે, સત્સંગ દીક્ષા પુસ્તક બધા ઘણા કાર્ય ઉપાટ બી કરેલો છે અને વાંચે પણ છે, નિયમિત બધા લાભ પણ લે છે, કારણ કે એમાં જ આજ્ઞા કરી છે અમને રોજ એક વાર પાઠ કરવો, શ્રવણ તો કરું છોટે, અને પોતે આપણે જોઈએ કે બધા એની વાતો બધું કઈ બાકી રાખ્યો નથી, સમગ્ર શાસ્ત્ર માત્રનો સાર એમાં બધો લખી દીધો છે, તો આજે આપણે જોઈએ કે કઈ કોઈ વસ્તુ ઘર જ રહેવી નથી આપણને, હવે ભગવાનની દયાથી આપણે બહુ ભાગ્યશાળી છીએ, એ ફળ આપણે પ્રાપ્ત થઈ ગયું, કે મૂળ હોય ઝાડને, મૂળ હોય મૂળમાં પણ નાખો, આખા ઝાડમાં જાય, પાંદડા પછી કડી આવે, પછી ફૂલ આવે, ફળ આવે, પછી ફાઇનલ ફળ, પછી એવું કંઈ ના આવે, ફ્રૂટ ઇઝ ફાઇનલ, એમ ફાઇનલ વસ્તુ આપણને મળી છે, આપણે લકી છીએ, ભાગ્યશાળી છીએ, કાંઈ સરસ મજા એ વસ્તુ આપણા હાથમાં આવી છે, જો આપણે ચાખવા જઈએ, ચાખી નક્કી કરે તો આપણે ચખાઈ જઈએ એવા છીએ, જેટ કે અમૃત, જેટ કે અમૃત, આપણે કોર્ટમાં જઈએ છીએ એની બદલીમાં સામેથી જ વસ્તુ આપણે સાચી મળી ગઈ, આપણે દાખલો કર્યો નથી, પણ છતાં એટલા માટે તો આપણે જોઈએ કે આ વગર દાખલે કામ થયું છે, એટલે આપણે જેનો મહિમા સમજાય એની વાત સાચી છે, જેમની મહિમા સમજાય છે તેમ ખબર બી પડે છે આપણે કે ભાઈ આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી, કારણ આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી, અને યુ કેન સ્કોર 100 માર્ક ફ્રોમ વેર યુ આર, તમે જ્યાં છો ત્યાંથી 100 માંથી 100 માર્ક લઈ શકો, જ્યાં છો ત્યાંથી બધા જ લઈ શકે, બધા માટે વ્યવસ્થા છે, ત્યાં ભાઈ ગમે તો બધી જ્ઞાતિના બધા લોકો બધી રીતે લાભ લઈ શકે, સુંદર મજાની વ્યવસ્થા પણ ભગવાને સંતે ગોઠવી છે, આજે મીંડાની કિંમત કઈ 0 is 0, ઇન્ડિયાઝ કન્ટ્રીબ્યુશન ટુ ધ વર્લ્ડ ઇઝ 0, એટલે ગુણાતીત આપણે 0 છે, ગુણાતીત 0, એકડો શ્રીજી મહારાજ છે એને લઈને કિંમત થાય, એ જો ગુણાતીત આગળ વધતા જાય તો નવડો એકડો બગડો દરડો છોકડો પાટો છોકડો સાધો નવડો નીકળે મીંડે 10, અને પછી 100,000,00,000,00,000 વધતા જાય, જેમ લાસ્ટ 0 આપણે આવતો જાય એમ, ભલે સમજો કઈ સમજતો નથી, બધા મોટા છે, સૌથી નાનો છે, એવું જે માને છે એ ફાવી જાય છે, એ મહારાજ કહે છે એ કમાણીનો આ ખરેખરનો ટાઈમ છે, જેટલું ભજન કરશું સત્સંગ કરશો એટલું બધાનું સારું થશે, અને એમાં પણ આપણે જોઈએ કે ઓનલાઈન ભેગા થશો બધા, અને ખાસ કરીને તો અત્યારે આવા વાતાવરણની અંદર ભેગા થવું અશક્ય છે, મંદિરે જવાની બધાની ઈચ્છા થાય તો મંદિરે તો બધી જગ્યાએ બંધી છે, પણ મંડળની રીતે આપણે જોઈએ તો આજ તો ઓનલાઈન આપણે ભેગા થઈ શકીએ છીએ, અને લાભ આપણને બધાને મળે છે, સ્વાય બાપાનો પણ દર બુધવારે ગુરુવારે અને રવિવારે આપણને પૂજાનો લાભ મળે છે, કથાનો બી લાભ મળે છે, આજે બી બહુ સરસ મજાનો લાભ એમણે આપ્યો છે, આના કોડમાં આપણે જોઈએ છીએ સવારે લાભ બી સરસ મજાનો આપણને પ્રાપ્ત થયો છે, હવે શ્રવણ તો કરીએ છીએ ઘણું બધું, મનન કરવાનું, નિધિધ્યાસ કરવાનું, સાક્ષાત્કાર થાય છે, ગેરંટી વાત છે, સાક્ષાત્કાર આપણે ગમે એવો નથી પણ રિઝલ્ટ ગમે એવું આવે સારું સારું જ આવવાનું છે, હકીકત છે, કારણ કે ભગવાનમાં સુખ છે, ભગવાનમાં શાંતિ છે, ભગવાનમાં આનંદ છે, વિશ્વાસ મૂકવો પડે,
જો શ્વાસ હવા હવા દેખાતી નથી, હવા વગર ચાલેવું નથી આપણે, હવામાં ઓક્સિજન આપણે જોયું, ઓક્સિજન બળદ ઓક્સિજન બળદ કહેવાય, ઓક્સફર્ડ યુનિવર્સિટી છે, અક્ષરભૂષણ ભણ્યા છીએ આપણે, અક્ષરભૂષણ ભણ્યા છીએ ને, આમ જોઈએ તો બધા મોટી ડિગ્રી વાળા છે. બળ એટલે પાવર, પાવર એટલે શક્તિ, સૌથી વધારે શક્તિ ભગવાનની છે, ભગવાન બધાનું પૂરું કરે, હવા પાણી સૂર્ય પ્રકાશ. તમે જુઓ સુરત તો આખી નગરી, સુરત નગરી સૂર્ય નગરી છે, સુરત તાપી નદી છે, અને બહુ મોટા મહિમા ઘણો બધો લખેલો છે. તો આપણે જોઈએ કે સુરત ની અંદર સોનાની મુરત કહેવાય, સોના સુરત સોનાની મુરત, એમાં કણાદમાં તો કોઈ જમીન આવતું નતું, છતાં ભગવાનનું છે, બધું જ ભગવાનનું છે, ધૂળમાંથી ધાન ભગવાન બનાવે ત્યારે આપણે ખાઈ શકીએ, તો ખવાય શું, ખાઈ ખાઈ ના ખવાય, ધૂળમાં ધાન તો છે, ભગવાન બધે જ છે. ભગવાન પ્રગટ હોય એ ઘટ જુદું કામ કરે, ઘટ ઘટમાં ભગવાન તો રહ્યા છે, જે ઘટમાં ભગવાન પ્રગટ થાય એ ઘટ જુદું કામ કરે. જેમ ધૂળમાંથી ધાન પાકે, બધી ધૂળ ખવાતી નથી, ધૂળ ના ખવાય, કોઈ ધૂળ ખાય, ધૂળમાંથી ધાન પાકે ખાય, ધૂળ જ ખાય છે ને આમ જોઈએ તો, રાખના પડીકા જ છે આમ જોઈએ તો, હિસાબ કરીએ, પણ છતાં આ ધૂળમાં ખવાય, આ ધૂળમાં ના ખવાય, તો વિવેક આપણને આપ્યો છે સ્વામી નારાયણ ભગવાને. આજ્ઞામાં રહીને આપણે ચાલશું જ, વાંધો નહીં આવે, જ્યાં છે ત્યાં આશરો કામ કરી જાય, કાંઈ કાંઈ ના આવડતું, કશું ખબર ના પડતી હોય, છતાં ટ્રેનમાં બેસે પહોંચી જાય, એરોપ્લેનમાં બેસે પહોંચી જાય, સર્વાસથી મનસો મહારાજ હોય, કીડી નૈરોબી પહોંચી ગઈ, એ કીડી નૈરોબી પહોંચી શકે છે, વિચાર તો કરો, કીડી ચડી ગઈ ભેગી, જોકે સિલેક્શન બરાબર હતું, આપણું જો કોઈ સિલેક્શન હોય તો આપણે તો પાર પાડી દઈએ, ઠેઠ વેલાથી આગળ મોકલી આપીએ, બહુ દૂર મોકલી આપીએ, કંઈ અટવાઈ જાય ગમે ત્યાં, કારણ કે જન્મ મરણમાં જતો હોય તો ઉપાડી દઈએ પાછી, આ તો નૈરોબી ઉતારી દીધી, નૈરોબી સુધી તો ભેગા લઈ ગયા, અને પછી બી એનું આગળ સારું થયું હશે, કારણ કે યોગ કોનો અત્યાર સુધીનો આટલા સમય સુધી યોગ સ્વામીઓ કર્યો, જેમ કહ્યું કે બધું પ્રસાદ એનું કેટલો બધો મહિમા આપણે સમજાય છે, સંબંધમાં જે આવે બ્રહ્માંડો સંબંધમાં આવ્યા, અનંત કોટી બ્રહ્માંડો બધા આવ્યા, એ બ્રહ્માંડ જીવો બધા આવે છે આ લોકમાં, અને ભગવાન સ્વરૂપરી છે, સાકાર છે, દિવ્ય છે, પ્રગટ છે, કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ મંજુરીના પાંદુ પહોંચ્યા નહીં, હાલવાની ધાવતી હાલે, જે ચાલવાની ધાવતી ચાલે બધાનું, પણ જો એ ધારે તો ચોખ્ખું કહી શકે, સ્ટોપ કહી શકે, ધારે કરે, ધણીનો કોઈ ધણી નહીં મળે, ધણીનો કોઈ ધણી નહીં મળે, ભગવાન ધારે કરે, ચાઈસો કરે, અન્યથા કરતું શક્તિ વાપરીને પણ એ કામ કરી શકે. આ તો આ પૃથ્વી પર આપણે જોઈએ છે કે ભાર હળવો કરવા માટે ભગવાન પોતે આવા સમય સમયે બધા કાર્યક્રમો ઉભા કરતા દેખાય છે આપણને, પણ છતાંય આ વખતે તો આપણે બધી સૂક્ષ્મ ઉપર ગયા, ક્રોધ ને લોભ ને માન ને ઈર્ષા ને રાગ ને દ્વેષ ને, એના આના કરતા પણ ઝીણા છે, બહુ ઝીણા છે, એનો નાશ થઈ શકે તો કામ થાય. તો મહારાજે કહ્યું કન્વર્ટ કરો, બદલી કાઢો, હું ભગવાનનો ભગવાન મારા, હું ભગવાનનો ભગવાન મારા છે, ખાલી બદલી કાઢો, રસ્તો જ બદલવાનો છે. આપણે દોડીએ તો છીએ, ખાલી દિશા બદલવાની, સાચી દિશામાં દોડીએ, એ દિશા આપણે દેખાતું નથી, પણ જે દેખાય છે એનું મનાતું નથી, એમ જો મનાય તો કામ થઈ જાય, મનાઈને તો કામ થઈ જાય, આપણે માની લેવાનું છે, વિશ્વાસ મૂકવાનો. આ લોકમાં જેમ ચંદ્ર ઉપર લોકો ગયા, આપણે વિશ્વાસ મૂકીએ છીએ કે ભાઈ હા એ લોકો ગયા, તો આપણે જવાની જરૂર નથી, પણ આપણે તો એના પરથી નક્કી કરી શકીએ, એમ મારે કે આ લોકનું નક્કી કરીએ, તો ભગવાન સાચું બોલે, સાચા તો સારું ઘણું હોય, પણ સાચું બોલે થોડું હોય, પણ સાચું છે ને, એમ ભગવાનની વાત સાચી છે, ભગવાન સાચા છે, ગુરુ સાચા છે, આપણી પરંપરા સાચી છે, પ્રમુખ સાહેબ ખોટું બોલે શું ફાયદો. સ્વામિનારાયણ ભગવાન પોતે લખ્યું હોય ચાઉમાં કે આ પ્રમાણે વર્તાનું પાંચમું લખ્યું, સો જન્મની કસર એક જન્મમાં ટળી જાય, સો જન્મ લેવાના હોય એની બાજુમાં સસ્તાઓ માલ પતી ગયો, સસ્તા વાત પતી ગઈ, સો જન્મ લેવાના થાય એની બાજુમાં એક જન્મમાં કામ પતી જાય આપણું, એવું આ વર્તાલના પાંચમા ચાઉમાં લખ્યું, પાછું અંતરના દૃષ્ટમાં લખ્યું એમણે, પાંચ વાત નિત્ય નિરંતર અનુસંધાન રાખે છે, આ ઘડી પછી આ દેહ પડી જાય, આ ક્ષણમાં દેહ પડી જાય, ગમે ત્યારે ગમે દેહ તો પડવાનો છે, વેલું મોડું કપડું તો બદલવાનું છે, જૂનું થાય નવું કોઈ આપે તો ખુશ થઈ જાય માણસ, એમ મારા કે ભગવાનમાં અનંત સુખ છે, અનંત શાંતિ છે, અનંત લાભ છે, પણ અમારી જીવ નીકળતો નથી, કારણ કે આ લોક લોક એવો છે, લોકની ડિઝાઇન એવી છે, શ્લોક એવો છે કે બંધન સેજે સેજે થાય, મહારાજ કહે છે પણ હવે આપણે ભગવાનના સુખે સુખ્યા થઈ ગયા છે, આપણે તો ભગવાનની દયાથી બે હાથમાં લાભ છે, બે બાજુ લાભ છે, આ લોકમાં સુખી છે અને પરલોકમાં મહા સુખ્યા થવાના,
એટલે મહારાજ કે ભગવાનના ભક્તોને માટેની વાત તો જો જુદી જ છે, જેને ભગવાનનો આશરો છે એની વાત બહુ જુદી થઈ જાય છે. આશરો હોવો જોઈએ, આશરો દ્રઢ હોય વાંધો આવતો નથી. મહારાજ કે જે ભગવાનની દયાથી આપણને આ ઘડી પૂછા ઘડી પ્રજણ વળી આટલું કામ કરવાનું આટલું બાકી છે, એનો મતલબ શરીર પડે છે, આત્મા મળતો નથી, આત્મા મરે નહીં, મળે નહીં, સડે નહીં, આત્મા સુખરૂપ છે, આનંદરૂપ છે. આત્મનિષ્ઠામાં કેટલો બધો તો લાભ છે, અને પરમાત્મા નિષ્ઠા થાય, ભગવાનની નિષ્ઠા થાય તો કઈ બાકી રહે જ નહીં. બાકી આત્મા તો ઘણા લોકો વર્તી શકે, પણ મહારાજ કેવળ સુષ્વેદાંતિ ઘણા લોકો થઈ જાય, પણ પરમાત્માની વાત છે, ભગવાનની વાત છે, એ બહુ અગત્યની વાત છે. ભગવાનમાં બહુ મન લાગે, તમે માતા પિતા સખા વધુ ભગવાન તમે છો મારા, એવું જયારે દ્રઢતા થાય, રાજા રૂપે સાધુ રૂપે ભગવાન પૃથ્વી પર વિચરણ કરતા હોય, સાધુ રૂપે મર્યાદા વર્તે, 30 લક્ષણ બતાવે, 30 લક્ષણ, 39 લક્ષણ રાજા રૂપે બતાવે, 30 લક્ષણ સાધુ રૂપે બતાવે, ત્યારે સાધુ રૂપે ભગવાન ઓળખવા અઘરા થઈ પડે. કારણ કે પોતે પોતાનો કંટ્રોલ મૂકે, બાકી એક એક મારે જેવું કરો તો વાંધો નહીં, તમે છૂટ છે, એના જેવું કરવા જાઓ તો ખબર પડી જાય તમને. એમ સ્વામી કહે છે કે આપણે તો બીજું કઈ નહીં, એમની આજ્ઞાથી કરવાનું, પાર પડી જવાના. આજે ઘણી વખત તમે જો મેં ટ્રેન ટ્રેનની આજુબાજુ ફરતા હતા, 1988 ટૂરમાં અમારા જોડે યુવકો બી હતા ભેગા, એમને બધા નીકળી જતા આરામથી, હાર પહેરી સુધી પેલા એ લોકો નીકળે, પછી ભેગા નીકળીએ. પછી મને ખબર પડી, છોકરા વાત કરી, સ્વામી મને ટિકિટ નથી, પાસપોર્ટ નથી, કાંઈ નથી, એમ નથી, ખાલી તમારા વિશ્વાસ અમે ચાલીએ છીએ સ્વામીના. પછી મેં બાપાને વાત કરી, બાપા કે મને વાત કરી દેવાની તમારે જે હોય, એટલે સ્વામી છોકરાઓ ફરે તો છે પણ વિઝા કે પાસપોર્ટ કઈ છે નહીં. સ્વામી કે તો એ લોકોને વિશ્વાસ છે, હા વિશ્વાસ છે એટલે તો ફરે છે, તો વાંધો નહીં ખેલો. એટલે સ્વામી જયારે એમ કોકનો પડી ગયા પછી તો આપણે કઈ કહેવાનું રહ્યું નહીં. અને જ્યાં જાય ત્યાં પેલા એ લોકો નીકળે ભેગા, અને સંતોષ સ્વામી જોડે તો નીકળી જાય કે નહીં. એ મહારાજ કે આપણે પણ કીડી મકોડા જે નાના પ્લેનમાં વહી જાય એ ઉડે, એ ક્યાં ક્યાં પહોંચાય, એમ જેટલા સત્સંગની અંદર જેટલા બધા મોટા છે બધાનો મહિમા સમજીએ, આપણે આવતી નાના છીએ. એમ સ્વામી કે જો આવો વિચાર કરીએ, આપણે પ્રાપ્તિ બહુ મોટી થઈ છે, બહુ મોટી પ્રાપ્તિ, એનું કોઈ માપ જ નથી. ગાંડો થઈ જાય માણસ, જેમ જેમ સમજાય ને તો ગાંડો થઈ જાય. આ લોકમાં મહારાજ કે અમે ઠેલ માર્યો છે, માયાની ચાવી લગાવી છે, એટલે લોકોને સહેજ સહેજે હેત થાય, બાકી ભગવાનમાં કેમ હેત ના થાય. ભગવાનમાં મહિમા સમજાય તો ભગવાનમાં પણ હેત થયા વગર રહે જ નહીં. સવારના પૂર્વ ઉઠીને ભગવાનની પૂજા કરવાનું મન થાય છે, એનું કારણ શું? ભગવાનનો મહિમા સમજાય હોય તો જ વહેલા ઉઠવાનું અને પૂજામાં બેસવાનું, આ બધું કરવાનું. ભીડો બધો ઘણો બધો ગ્રસ્ત તરીકે તો ઘણો બધો ભીડો આવે, લોકો બી ઘણું જાતનું કહી જાય, સંભળાવી જાય, અને એમાં પણ પછી સ્વામિનારાયણ કંઠી બાંધીને જોયું ને એવું કે, પણ ભાઈ ભગવાનની ઈચ્છાથી ભગવાનની દયાથી જો આપણે વ્યવસ્થિત રીતે સત્સંગ જાણ્યો હોય તો વાંધો આવતો નથી, ઉલટાનો આનંદ આવે. આપણે મારે જે લખ્યું કે આજ્ઞામાં રહેવાનું છે, પણ સાથે સાથે આનંદ બી લેવાનો છે, કાંઈ પ્રાપ્તિ આપણે થઈ છે, આ વિચાર આપણે સતત વિચાર જોઈએ તો આનંદ આનંદ રહ્યા જ કરે. તો મહારાજ કહે છે કે આટલું કામ કરવાનું આટલું બાકી છે, તે શું બાકી છે? સ્વભાવ આપણો ટાળવાના છે, સ્વભાવ નડે છે, બીજું કાંઈ નડતું નથી. 9 નંબર તમે 6 વંચાય, આ બાજુ 9 વંચાય, બે બાજુ સાચું જ વંચાય, પણ છતાં પણ ઊંધું વંચાય, ખોટું વંચાય. આપણે જગ્યા હોય તો શું થાય? આપણે જગ્યા હોય તો કેવું બને? એક વખત પ્રમુખ સાહેબ મહારાજે પ્રશ્ન પૂછેલો કે સ્વામી સાધુ ત્યારે બધા અત્યારે ખૂબ બનવું જોઈએ, સ્વામી કેવું નહીં બને, કેમ નહીં બને? પછી સ્વામી વાત કરી, સ્વામી કે લોહીનો કલર લાલ હોય, હાડકા ધોળા હોય, પણ લોહીનું ગ્રુપ બી જુદું હોય કે ના હોય? સાહેબ કે પૂર્વનું હોય, પૂર્વનું હોય, પશ્ચિમનું બી હોય, ઉત્તર દક્ષિણ ઘણું બધું ભેગું થયું હોય તો. સ્વામી હસવા માંડ્યા, પછી તો ઉત્તર દક્ષિણ ઘણું, કારણ કે પૂર્વનું હોય એટલે શું આપણે ખબર જાણતા નથી, આગલા જન્મમાં આપણે કોઈનું જાણતા નથી, આગલા જન્મમાં શું હતા અને ખબર બી નથી, સારા માટે નથી આપણને કહેવામાં આવતું. બાકી જો યાદ આવે તો ધમાલ થઈ જાય બધી, હમણાં કેટલી ધમાલ થાય વિચાર કરો. આ જામ સ્વામી કે જીવ દરિયામાં જેટલું પાણી જેટલું દૂધ પીધું છે, દરિયાના પાણી જેટલું દૂધ પીધું, બીજું હું બાકી રાખ્યું, એનો મતલબ શું? કેટલું બધું દૂધ તો પાણી કેટલું પીધું હશે, ખાધું તો કેટલું હશે, આપણે કેટલું બધું ખાઈ ગયા, આ પૃથ્વી કેટલી વાર ખાલી કરી ગયા, આપણે એકલા એકલા ખાઈ ગયા બોલો, છતાં પણ આપણે ખબર નથી. એમ મહારાજ કે 5-6 વર્ષ જિંદગી બહુ નાની ટૂંકી જિંદગી છે, એની અંદર આપણને પ્રાપ્તિ થઈ છે, એમાં પણ પાછો હિસાબ લગાવીએ કેટલું બધું ઊંઘવા જતું રહે અને પાછું કેટલું બધું કામકાજમાં જતું રહે. એમ સ્વામી કે થોડુંક જ બાકી રહે છે, 2 કલાક એવરેજ નીકળે, 5 વર્ષમાં 2 જ કલાક, એટલે 5 વર્ષ જ આપણે મળે, 5 વર્ષમાં આપણે બધું કામ કરી લેવાનું, એ બહુ મોટો લાભ લઈ લેવાનો. આપણે સ્વામી જે અત્યારે કહે છે જે રીતે આપણને કહે
એ પ્રમાણે આપણે વર્તીએ તો ચાલે. સ્વામી કહે છે કે હું બધાને જોઉં છું, સ્વામી બધા ધ્યાન રાખે છે, કરતા કરતા એ છે, એમને વિશે આત્મબુદ્ધિ જેટલી થાય એટલી કામ થાય, આત્મબુદ્ધિ થાય, પ્રેમ થાય, હેત થાય, મન કર્મ વચને જોડાઈ જવાય, એટલું આપણું કામ પાકું થઈ ગયું કહેવાય. બાકી તો બધું આ લોક તો રહેવાનું જ છે, ગમે એટલું ઉડાડ ધરા ના આવે તો માણસને તકલીફ પડે, ઉલટા નહીં. આપણે દેખાય એવું ભગવાનના ભક્તો છે, મહારાજે પોતે માગી લીધું, ક્યારે રોટલાની તકલીફ પડવાની નથી, કપડાની તકલીફ પડશે નહીં, એટલે નહીં જ, એટલું તો મહારાજે પોતે આપણા માટે સ્પષ્ટ કરી આપ્યું છે. હવે સ્વામી કે આપણી પરીક્ષા લેવાય એ વખતે કદાચ ખાવાનું મળે નહીં, કદાચ કંઈ ના હોય તો બી સારા માટે ભગવાનનો ભક્ત આનંદમાં આવી જાય છે. અને છતાં વર્તે તો છે, સમય સમય પ્રમાણે મોટા પુરુષ આપણા માટે એટલી બધી આજ્ઞાઓ કરે છે કે આજ્ઞા પ્રમાણે ચાલીએ તેના માર્ગ બી મળે છે, આપણને એના માર્ગ મળે. અત્યારે સ્વામી કહે છે કે આ કોરોના ચાલે છે, સ્વામી આપણે માસ્ક પહેરવાનું કહે છે, ઉપરાંત ઉકાળો લેવાનો, પછી આપણે જોઈએ કંઈ નાશ લેવાનું વગેરે બધું જે કંઈ વ્યવસ્થિત આપણે તો કરીએ, કારણ કે સ્વામી કીધું છે એટલા માટે. આપણે ગુરુમુખી છીએ, આપણે મનમુખી નથી થતા, ગુરુમુખી, ગુરુ કેમ કરવાનું, ગુરુ કે આમ કરો તો આમ, દિન તો દિન, રાત તો રાત, એ જે કે પ્રમાણે કરશું તો આપણે શાંતિ અને સુખ રહેવાનું, શાંતિ અને આનંદ એમાં જ રહેવાનો, કારણ કે આપણી પ્રાપ્તિ બહુ મોટી થઈ છે. એ બી આપણા ભેગા જ છે, તમે વિચાર તો કરો, એ બી આપણા ભેગા જ છે, ધક્કે ચડાવ્યા છે. બાકી એ પોતાનું સુખ સાહેબ બીજો કેટલી આનંદકુટી બ્રહ્માંડનું સુખ બધું ભેગું કરો તો કરોડમાં ભાગમાં પણ આવે નહીં. ભગવાનનું સુખ એટલું બધું સુખ છે ભગવાન, એ મૂકીને આપણે બધા વચ્ચે રહે છે, એ જ આપણા આશ્ચર્યની વાત છે. બહુ મોટો આશ્ચર્ય આ જ છે, આવા મોટા ભગવાન, સર્વોપરિ ભગવાન, સાકાર દિવ્ય પ્રગટ કરતા હરતા, એ પાછા આટલા સિમ્પલ થઈને આપણે બધા વચ્ચે રહે, એ મારે કે આપણા કેટલા મોટા ભાગ્ય છે. એનો વિચાર આપણા જીવનમાં જોઈએ તો આપણે શાંતિ અને સુખ રહે. મારે કે ઉદાસ ન થવું, ક્યારે ઉદાસ ન થવું, ભગવાન કે જો ઉદાસ થઈ જાવ તો કેવી ઉપાધિ થઈ જાય, એમ મારે કે આપણું ક્યારે ઉદાસ થવું નહીં. કહેતા કે આવી પ્રાપ્તિ આપણે વિચાર કરવાનો, પ્રાપ્તિનો વિચાર કરીએ એટલો આપણને આનંદ આનંદ રહે. આ વસ્તુ આપણને મળી છે, સમ પ્રસારણ બહુ ગમે છે. સમ સમ ક્યારે થાય, મનનું મૂકીએ તો જ સમ પડે, વગર ભલે નહીં. પાછી આંગળી જુદી છે, વાત તો વાર કરીએ, પાંચ આંગળી બતાવીએ, અંગૂઠો સાઈન કરવાનો તો અંગૂઠો સાઈન કરે, પછી વિશેકડ આંગળી છે કરભગ્ર આમ કરો તેમ કરો, બીજું કઈ ના કરે, એટલે કશું કરતો નથી, ખાલી આ જ કરે ભાઈ, એને કરવા દો, ડ્રાઈવરની જોડે વાંધાકૂટ ના કરવાની હોય, એ જે કરતો બરાબર છે. એ તો ઘણા બેકસીટ ડ્રાઈવિંગ કરતા હોય, પાછળથી બોલતા હોય, આમ કર ને આમ કર, નાના ભલે એને દેખાય જવા દો, એ લઈ જશે આપણને, કારણ ઉગાડી દે છે, પછી શું કામ. હા, એ ખબર ના હોય તો પૂછતો જુદી વાત છે, પણ સ્વામી બસમાં તો લખેલું હોય ડ્રાઈવર વાત નહીં કરવાની. એનું કારણ શું કામ, કે ભાઈ એને સોંપેલું છે, પછી વીટી પહેરે, ચાલો કરે, આંગળી છેલ્લી આંગળી ગીટા કરે, એ વાત, એ બાલ મંડળ હોય ને, વાતચીત કરે, પ્રશ્ન ઉભા કરે, ઝઘડા ઉભા કરે, કઈ ને કઈ બે જણા ભેગા કરે, આ બિલા કરી દે બે જણા, સમજાવે જો ભાઈ અત્યારે નવ વંચાય છ વંચાય, આપણે કપડા લેવા જઈએ તો બધા જુદા જુદા લે છે કે નહીં, કપડાની સાઈઝ કેમ જુદી જુદી બધાની પણ, અરે બૂટ ચંપલની સાઈઝ જુદી પડતી હોય છે, અમુક નાના બાળકોના બૂટ લેવા જાવ તમે કહો અક્ષય તો છે તો આટલો નંબરનો થવાનો મોટો, એ નંબરનો લઈ લો ને અત્યારથી ના ચાલે, એમ ના ચાલે. એમ સ્વામી કહે છે દરેકને જેમ ઘટે એમ પાછું રાખવાનું, એવરી વન કેન સ્કોર 100 માર્ક, બધા 100માં 100 માર્ક લઈ શકે એમ છે, બધા જ જ્યાં હોય ત્યાંથી બધા જ લઈ શકે એમ. મારે કે બધા દાંડો એક જ છે, બધા હૃદય એક જ છે, આપણો ગુરુ એક છે, ઈષ્ટદેવ એક છે, સિદ્ધાંત એક છે, આપણી એકતા બી આને રહીને એકતા આપણી છે. એનું કારણ શું, આપણે ઈષ્ટદેવ એક છે, ગુરુ એક છે, અને આપણું નિશાન એક છે, બધાનું અક્ષરધામમાં જવું છે, મોક્ષ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય જીવનમાં પ્રાપ્ત કરવા છે. તો મહારાજ કે આપણે તો કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ, કારણ કે ગ્રસ્ત આશ્રમમાં કેટલી બધી આઈટમ ના હોય, એટલા બધા પ્રશ્નો એવા રહીને કામ કરવાનું, પણ દરવાજે દરિયા કિનારે તો વળીવાળ તરતા આવડે કે ના આવડે, બે હરકા થઈ પડે, બે સરખા તરતા આવડે કે ના આવડે, બે સરખા જ હોળીની બે ની જરૂર પડે, તો એરોપ્લેન ઉડીને જાય તો થાય. ઉપરથી નીચે ટ્રાફિક છે આપણા માટે નથી, એરોપ્લેનમાં જે બેઠા એ ટ્રાફિક લાગુ પડતો નથી, એમાં આપણે કાળ કર્મ માયા કોઈ એવું નામ લે નહીં. જો આપણે જીવમાં દ્રઢ કર્યું હોય, જીવ કાયમનો છે, જેટલા જૂના ભગવાન એટલો જૂનો જીવ, જીવ પોતે ભ્રમરૂપ થઈ શકે, અક્ષરરૂપ થઈ શકે, આત્મરૂપ થઈ શકે, તો મહારાજ કે આપણે કેટલા ભાગ્યશાળી, આવો મોટા ભગવાન સ્વામી પોતે છપાયમાંથી છટક્યા અને ગઢડાઈને અટક્યા, વાદરામાં ટક્યા, આજે પ્રમુખ માણસો દ્વારા ટકીને રહે છે આપણે વચ્ચે. આપણે વિચાર કે ભગવાન સ્વામિનારાયણ
પ્રાપ્ત કરવા જ અગ્રાજ્ય પહેલા તો સહેજી સહેજી આપણે મળી ગયા, ભગવાનની વાત મળી ગઈ, આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે એવી વાત આપણને મળી છે. હવે મહારાજ કહે છે આપણે કરવાનું શું, તો આજ કરવાનું છે રવિવારની સભા જે અઠવાડિયે સભા આપણી ભરાય છે નિયમિત એનો લાભ લઈએ, બાકીના સમયમાં બી આપણું જીવન ચરિત્રનું વાંચન કરીએ, સાહિત્ય સમયનો ઉપયોગ કરીએ, ટાઈમ ટેબલ બનાવી દઈએ જેથી કઈ વાંધો આવે નહીં. ગમે અને લોકો કહે છે કે સ્વામિનારાયણ વાળા બધા મજા કરે છે, મજા જ કરે ને, એનું કારણ છે કે એના બધા પ્રશ્નો છે, પણ બધા પ્રશ્નો તો પહેલાથી નિયમમાં રહે એટલે વાંધો આવતો નથી. હા, અને એવું કઈ હોય તો આપણે સ્થાનિક મંદિરોમાં સંતોને બી જણાવ્યું છે, એ બધાય ચિંતા તો આપણી કરે, પ્રાર્થના આપણી કરે છે, અભિષેક કરે, સાથે સાથે આપણે ફોર્મ બોર્મ વગેરે કોઈ કાઢેલા છે જેથી કરીને મદદરૂપ પણ થવાય, કોઈને એક બીમાર થયો બધાને ચિંતા થઈ જાય, ટેન્શન થઈ જાય. સાચી વાત છે, કારણ કે આત્મીયતા છે એટલે આપણે જે વિચાર આવે, બીજાના દુઃખે દુખિયા થવાય, ભગવાનના ભક્તોના દુઃખે દુખિયા છીએ, આપણે તો બધા ભક્તો થવાના, કારણ કે આપણે પણ ક્યાં હતા કે આપણે ખબર નથી કોઈ દિવસ કે આ સત્સંગ આપણને મળી ગયો, આપણે ભાગ્યશાળી કે આવી વાત આપણને મળી ગઈ, આપણે કૃપાળ ભગવાને આપણો કૃપા કરી. પહેલાના વિચારો પહેલું વિચારું છે અખંડ વૃત્તિનું, ભગવાનમાં આપણી વૃત્તિ રહે, ભગવાનના સ્વરૂપમાં આપણું મન રહે, કારણ કે મનને ભગવાનના સ્વરૂપમાં રાખવું બહુ કઠણ છે. ભગવાનમાં પણ રહે, ભગવાનના સ્વરૂપમાં મન રાખવું, ભગવાનનું સ્વરૂપ છે આપણે જોઈએ, મહારાજ મારી વાણી મારું સ્વરૂપ છે, બીજું મારે કીધું અડધું ફરતું ભગવાનનું સ્વરૂપ છે, અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી, આત્મરૂપ્યને ભગવાનની ભક્તિ કરવી, પ્રભુત્યને પરબ્રહ્મની ભક્તિ કરી, આત્મરૂપ્યને પરમાત્માની ભક્તિ કરવી, સ્વામી રૂપ્યને નારાયણની ભક્તિ કરવી, આપણા જીવનની અંદર આપણો લક્ષ્ય આપણો ધ્યેય આ છે તો આને માટે આપણે પ્રયત્ન કરીએ. મન દ્વારા બ્રહ્મનો સંગ કરવાથી આપણને આ લાભ થાય છે, અને સત્સંગમાં જે વાત થાય છે એ વાતને આપણે ધારીએ વિચારીએ તો આપણા જીવમાં દ્રઢ થાય. વર્તમાન કાળે સ્વામી શું રુચિ છે કે સત્સંગની બાબત જેમ પ્રમુખ સ્વામી પત્ર લખી સ્થિર કરી દેતો વિચારને, અક્ષર પુરુષોની ઉપાસનાની વાત છે જીવમાં બરાબર સમજાઈ જાય, બીજાને પણ આપણે આપતા થઈ જઈએ, આપણે આપણા જીવનની અંદર હોય તો બીજાને મળે, કુમ હોય તો અવાળામાં આવે ને ક્યાંથી આવે, એમ સ્વામી કે આપણા જીવનની અંદર આ વાત આપણે દ્રઢ કરવાની, આત્મરૂપે પરમાત્માની ભક્તિ કરવી છે, એવું જીવમાં જેમ જેમ દ્રઢ થાય તેમ તેમ આપણું કામ થાય. અને દ્રઢતાની પણ વસ્તુ કેવી છે, આપણે તો મારે કહે કે નિર્ધાર છે કે પાંચ બચ્ચા ગોરમમાં આપણું ભૂખ થઈ જવાનું, અછેરો ધર્મ બની જવાનું, જે પણ આપણે યોગમાં આવે ને આપણે વાત ન કરીએ આપણે વાત શું કામની, મારે આપણને સમય પ્રાપ્તિ થઈ છે એની વાત આપણે બીજાને વેચીએ, ગમતાનું ગુલાલ કરીએ, ગમતાનું ગુલાલ કરીએ તો કામ થાય કે ના થાય, થાય 100% થાય. અને ઉડતી લાલાઓ બધા આપણે જોઈએ મજા કરતા હોય, ગમે તે કન્ડિશનમાં આવી એને વાંધો આવતો નથી. સાહેબ કે સુરતમાં રોટલો મળે, ઓટલો ના મળે, રોટલો મળે, ગમે તે હોય રોટલો મળે, ઓટલા માટે તો આજુબાજુ ગમે તે વ્યવસ્થા કરે અને પોતે રહે અને પોતે જીવન પસાર કરે, એમાં આપણને સત્સંગ મળી ગયો. જેમ દુઃખતો માણસ હોય અને મૂડિયું પકડાઈ જાય, એકલો લોકો ખુશ થાય કે હાથ પકડાઈ ગયું મૂડિયું, હવે બચી ગયો, મેં તો જવાનો હતો, એમ સ્વાય કે આ શરીર તો પડવાનું છે વહેલું મોડું, ગમે એટલું કરો, તમે ગમે એટલું કરો, વહેલું મોડું શરીર તો છોડવાનું છે જ એને છે. પણ ભગવાનના ભક્ત મારે કે દેહનો લાભ શું લેવાનો, મોક્ષનું કામ આપણે કરી લેવું છે. આપણા જીવનની અંદર આપણે જે ખોટું સાચું બનાવ્યું છે, સાચું ખોટું બનાવ્યું છે, એ આપણા જીવનમાં સાચું સાચું રહે, ખોટું ખોટું રહે અને એ છૂટતું જાય, એ આપણે કરવાનું છે. આપણી નજર ભગવાન પડી જાય તો નિયમ પાળવા બી સહેલા પડી જાય, આજ્ઞાને ઉપાસના બે પાંખો બરાબર હોય પંખીન કરે, એમ સ્વામી કહે છે બે પાંખો બરાબર જોઈએ, હજુ બે પાંખો નહીં તો પાંખ પાંખી ડસરાય, એક પાંખ બરાબર ના હોય આજ્ઞા બરાબર ના પડે, નિયમ ધર્મ પાડવા અઘરા છે પણ અશક્ય નથી. માણસ ધારે કરે, આજે પાછળ સિંહ પડે તો મારે ગઢડામાં હતા બેઠા હતા, વાત કરી એટલું દોડી શકાય, બધા દોડવાની વાત કરે, એમાં સુરાખાચો તો બરાબર બહુ હેવી બહુ મોટા જાડા, નીચે દોડવાની ક્યાં વાત, ચાલવાની તકલીફ છે, જમ્યા બધું વાત જ નહીં કરો, તમને બધું પૂછે, ભગવાનને બધું વિચાર આવે, ભગવાન કે અમે પાછળ પડી જઈએ તો બહુ ફોર્સ કરીએ તો બહુ બહુ તમે પાછળ પડી જાઓ ને, આછે તો બધા લીમડા સુધી જવાય, બાકી એથી વધારે કઈ જવાય નહીં, પાછળ વાત પડે તો તો ઉભો જ ના રહો, ઉભો રહો, એમ સાથે આપણે પણ જો કરવશ થઈને માણસ બધું જ કરવા તૈયાર, કરવશ થઈને બધું જ કરે, પણ આજ્ઞાએ કરીને કરવાનું, મન ધાર્યું કરવું સહેલું છે પણ ભગવાનને સંત કેમ કરવું અઘરું છે,
હવે એ આપણને ગમે તે કે મોટા પુરુષ જે કઈ કે આજ્ઞા કરતા આજ્ઞા ભેગી મૂર્તિ આવે છે, આજ્ઞા સાથે મૂર્તિ આવે છે, ભગવાન નવરાનારે એ તો કઈક ને કઈ કામ કરે. એ કામ શું કરે? જીવને ભ્રમણ કરવાનું એનું મૂળ નિશાન એ છે. આ જીવનું સારું કરવું, કલ્યાણ કરવું, હિત કરવું. બધાને હિત કરતા નથી આવડતું, બાકી હિત તો કરવું છે. મા બાપને પોતાના બાળકોનું હિત કરવું જ છે. હિત કરતા આવડતું નથી, હિત શું છે ખબર નથી, બિચારા ખ્યાલ નથી. એટલા માટે સત્પુરુષ બધી જ ખબર પડે છે, બધો જ ખ્યાલ આવે. આપણા જેવા થઈને રહે છે એટલા માટે કે ભાઈ તમારે સાથે હું રહું છું, જાણું કે તમે કઈ રીતે રહો છો મને ખબર પડે. અને બીજું કે સાથે સાથે બધાનું શ્રેય થાય, બધા હિત થાય, આપણને લાભ મળ્યો છે, આ સત્પુરુષ મળ્યા છે, એમનું મનન ચિંતન કરીએ મહારાજ, કે એમને વિશે દ્રઢતા કરીએ. મનુષ્ય બુદ્ધિ ક્યારે ના આવે, ભેગો રે કેમ કરે તો પણ કારણદે જાય નહીં. કારણદે ક્યારે જાય? એને નિર્દોષ જાણે, સર્વજ્ઞ જાણે, અંતરાય ટાળી દે, કોઈ જાતનો અંતરાય ની વચ્ચે રહે નહીં. જે પેલા પારસની સોના ડાબલીમાં ચિંતામણી છે, લોખંડની ડાબલીમાં ચિંતામણી લાવો, પેલો ભાઈ તું મને મૂર્ખ બનાવે એના કરતા બેટર છે ના પાડી દે. કે ના નહીં પાડું, પણ તમે જો તો ખરા કેવી રીતે રાખ્યો છે. પરસમણી ચીને કાગળ થી વીટેલો હતો, પરસમણી ચીને કાગળ થી વીટેલો હતો, એટલે એનો અંતરાય જરાક બે અંતરાય રહેવો જોઈએ નહીં. એ મારે અંતર રહે એટલું કામ થાય, અંતર રહે આપણે સત્પુરુષ વિશે અંતરાય રહેવું જોઈએ નહીં. એનો ઉપાય આપણે કઈ રીતે કયા કારણથી થવાનું? ત્રણ વાત બતાવી. એક તો પોતે વર્તવા માંગતો હોય, ન વર્તી શકાતું હોય, અથવા તો કોઈ મોટેરા હોય એનો આપણને અભાવ આવતો હોય, એ આપણે કેવું. ત્રીજી વાત એમને વિશે જો મનુષ્ય ભાવ આવતો હોય આપણે એની વાત કરી દીધી, પછી તો એ ઉપાય. કારણ કે એના આત્મા એ આપણા માટે બધી જે કાંઈ કોઈ બધું મુખ્ય વસ્તુ આ છે, એ આપણે સચવાય રાજી રહે એવા આપણે પ્રયત્ન કરવાના, જેથી કરીને ભગવાન સંત રાજી રહે. એમનો રાજીપો પણ રાજી થવા બેઠા છે, પાછા તૈયારી બતાવે છે. થોડુંક કરીને ઘણું ઘણું બધું માની લે, પણ બધું માણસો મારે ગાણું જેટલું કરે એ મેરું પર્વત જેટલું માની લે. મેરું પર્વત એટલે સોનાનો પર્વત છે આખો. આપણે થોડુંક પણ ઘણું બધું થઈ જાય માની વિચાર કરીએ તો અમે કોઈ વસ્તુ મળી, ઝીરોની કોઈ વેલ્યુ નહીં. ઝીરો એ ઝીરો, પણ એકડાની બાજુમાં 10 થાય, નવડાની બાજુમાં 90 થાય, અને એકડાની બાજુમાં 10, એકડે મહિને 10 100 થાય, એની બાજુ બીજું મૂકો 1000 થાય, લાખ થાય, વધતા જાય, વધતા જાય, વધતા જાય. જેમ જેમ આપણે બધાથી નાના છે, બધા મોટા છે એવું માનીએ, સત્સંગની અંદર કોઈ દિવસ વાંધો ના આવે. આજે આપણે પાટ ઉપર ખુરશી પર બેસી તો પડવાનો ચાન્સ રહે, નીચે બેઠા પડવાનો ક્યાંય ચાન્સ રહે. જ્યાં પડે ત્યાં ગમે ત્યાં જાઓ, તો આસન જ છે તમારું, અને આ મોટું આસન છે, પાછું નાનું તો છે ને, એટલે એમાં તો ફાયદો છે. કુછ ભગવાન પોતે કે હું ભક્તનો ભક્ત છું, હું ભગવાન નથી રહેવા માંગતો, મારે ભક્ત થવું છે, મારે ભક્તની ભક્તિ કરવું છે. હું સ્વામિને સ્વામી માળા ફેરવું છું, મારા ભક્તોને યાદ કરું. વિચાર તો કરો, આપણે માળા ફેરવીએ, એ માળા ફેરવે કેટલો બધો ફેર પડે, પણ એમની માળામાં આટલો બધો ફરક છે, એ બી માળા ફેરવે. આપણે એમ થાય ડાયરેક્ટ આપણે ના ફેરવીએ, સ્વામી કે ભગવાનના ભક્તોનો મહિમા સમજીએ, તો ભગવાનને લઈને છે. મુક્તાનંદ સ્વામીને પણ ભગવાનને લઈને ભગવાન કહી શકાય, મુક્તાનંદ સ્વામીને એ મારે કે સંબંધ લઈને બધા હરિભક્તો ભગવાનના અંગરૂપ છે, એમની સેવા એમનો વિચાર મહિમા સમજીએ, એનો લાભ આપણે લઈએ, તો આપણે કેટલો બધો આનંદ રહે, ખૂબ આનંદ રહ્યા કરે. એમાં સુરતમાં તો આપણે જોઈએ કે આટલા બધા હરિભક્તો ખૂબ ભાવથી પ્રેમથી સંતો બધા ખૂબ પ્રેમ કરે, હવે તો જગ્યા જ નથી, એટલા માટે તો નવું મંદિર ઊભું કરીએ છીએ આખું. અને આખા દક્ષિણ ગુજરાતમાં ન હોય એવું મોટું મંદિર તૈયાર થઈ જશે, અને નવસારીમાં મંદિર બન્યું તો એટલે એને લઈને લોકો બધા આવતા, જો કોરોના લઈને આવતા નથી, પણ લોકોને મહેમાનો ખૂબ છે, રોજ સવારે આરતીના દર્શન કરે છે, અવારનવાર આવવાની છૂટ છે બધાને. સુરત નજીક છે, આ બધા જરૂર પધારજો એક વખત, અને આ બધા જરૂર લાભ લેજો. આવા મંદિરનો દર્શનનો જ્યારે આ કોરોના ફ્રી થાવ ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ. ખૂબ બધા દિન પ્રતિદિન બધાની ભક્તિ ભાવ વધે, દેશકાળ બધા સારા થાય, તનથી મનથી ધનથી બનતે બધા સુખિયા થાય, અને કોરોના ફ્રી રહે, અને ખૂબ બધા લાભ મળે, બધાને સત્સંગનો લાભ મળે, સેવાનો લાભ મળે. આજે આપણે જોઈએ છીએ હરિભક્તો બિચારા પોતાના કેટલી બધી મુશ્કેલીની અંદર જીવતા હોય છે, છતાં પણ એ પોતે પ્રયત્ન કરે છે. સ્વામી કેમ કે રાજી થાય, રાજી કરવા બેઠા છે બધા. આપણા ઉત્સવમાં જો હમણાં ક્યાંય પાણી પીવો કે બધું પાણી અંદર સ્વામી બાબાનો ઉત્સવ ધૂમધામથી સારી રીતે ઉજવાયો. આજે આપણે જોઈએ છીએ
આપણા જે રૂપાણી વગેરે બધા આવેલા લોકો બધા ખુશ થઈ ગયા હતા. ત્યારે આપણે જોઈએ કે સ્વામી બાપા એનું થતા બહુ મોટા મોટી દયા જો કોઈની હોય અમુક સ્વામી તો આપણે મહંતની ભેટ આપી. મહંત સ્વામી આપણે જોઈએ એ પોતે દેખાય સામાન્ય પણ સામાન્ય વસ્તુ નથી, અસામાન્ય વસ્તુ આપણને મળી છે. નહોતી નીચી નહોતી સાંભળી, કોઈ જોઈ ના હોય સાંભળી ના હોય એ વાત બની ગઈ. તો મહારાજ કે આપણે ખરેખરો લાભ લઈએ. સંતો પણ સુરતમાં જે બધા રહે છે, સંત નિર્દેશકો બધા છે, એ લોકો બધા દાખલો કરે છે, બધાનો દાખલો ખૂબ છે. અચ્છા બાપા અત્યારે સક્રિયમાં બિરાજે છે તો એ રીતે આ લાભ આપે છે. અને સેજે સેજે આવા પુરુષો આપણા માટે જોઈએ ભગવાનની કોઈ એકાંતિક ભક્તો તૈયાર થતા લાઈન એવી છે. એન્જિનિયરિંગ કોલેજો તો એન્જિનિયરો બહાર પડે, મેડિકલ કોલેજો તો મેડિકલમાં ડૉક્ટરો બહાર પડે, સાયકલ ડૉક્ટર સાયકલો બહાર પડે. એમાં બીએપીએસ એકાંતિક ભક્તો તૈયાર થવાના. અને બધા બી એકાંતિક ભક્તો છોડ એવું માનીને દર્શન કરીએ છીએ. સુખ આવે છે, આનંદ આવે છે, લાભ આવે છે. હવે આપણે જાણીએ તો છીએ કે સંબંધને લઈને જ આ બધું બધું સંબંધને લઈને ડબ્બા એન્જિનિયર ડબ્બાની કિંમત છે. એ ડબ્બા બે લોકો એન્જિનો બે નથી, એન્જિનિયર છઠ્ઠો ડબ્બો છે. ચડી ગયા કામના જેટલે ચડી ગયા સતપુષ ઓળખાણ થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ પછી આજ્ઞા પડે ગઈ. અને મારા કે આનંદમાં રહેવું, આનંદ થતો સુખ રહે. અને તમને જોઈને બીજા લોકોને આનંદ થાય. આજે આપણે તમે જુઓ આપણા કાર્યકરો બધા કેટલા બધા આનંદમાં છે, બધા ખૂબ આ રીતે સુખ લે છે, શાંતિ રહે છે, આનંદ રહે છે. અને બધાને ખૂબ સુખ શાંતિ આવે. ભગવાનની દયાથી ફુવારા છૂટે, અંદર આનંદના ફુવારા છૂટશે. હજી તો બાકી છે કઈ, છતી દેહ ભગવાનને સંતાન, છતી દેહ ભગવાનના ધામમાં બેઠા છે. પણ સરકું ચગડી મૂકી છે સ્વામી કે જો માનસાઈ બધા માનસાઈ દેખાય તો માનસાઈ ભગવાન દેખાય. પ્રમુખ સાહેબ માટે માનસાઈ પોતે કહેતા હતા કે પ્રમુખ સાહેબમાં જો ભગવાન દેખાય તો બધા પ્રમુખ સાહેબ દેખાય તો પ્રમુખ સાહેબ ભગવાન દેખાય. આ બધા હરિભક્તો બધા મહાન સ્વામી છે, બધા મોવા ભેગ છે. આપણે બધાનો મોવો શ્રીજી મહારાજ ગુણાતાભાઈ માં એને આપણે બધા બાળકો છીએ. અમે સૌ સ્વામીના બાળક, આપણે બધા બાળકો ભગવાનના છીએ. તો મહારાજ કે ભગવાનને ભગવાન સંત આપણે મળ્યા છે, એની આપણે સંતાન છીએ, એનું લઈ આપણા ફરે છે. આપણે પણ એનું એ જ છીએ. બચ્ચા જે હોય એ મહારાજ આપણે ભગવાનના ભક્તો છીએ એવો વિચાર મનમાં રાખીને જીવનો આનંદમાં લેવું અને આનંદમાં બધા ભક્તિમાં રહેવાનું, સુખ લેવાનું, શાંતિ રાખવાનું, આનંદ રાખવાનું, ધીરે રાખવાનું, ગુરુ પ્રેમ કરવાનું, ગુરુને વિશે બીજો ભાવ રાખીને આપણું જીવન સામે પસાર થાય એ મારા સ્વામીને પ્રાર્થના. તમે શ્રી રૂપિયા ભગવાનની જય.